પરમાત્માના શાસનમાં આપણે બધા આયા છીએ. હવે પરમાત્માના શાસનમાં રહેવું છે કે બહાર જવું છે? બહાર જાઓ એટલે 84 લાખના ચક્કરની અંદર ભમવાનું છે. અંદર રહેવું હોય બે શરત છે. એક બાજુ પરમાત્માના શાસન ઉપર આવો ભાવ રાખવાનો અને બીજી બાજુ પરમાત્માના શાસનને સમજવાનું, માનવાનું અને આચરવાનું. પહેલો નિયમ ન હોય એ બીજા નિયમને માટે લાયક નથી. એટલે પરમાત્માના શાસન ઉપર જેઓ અવભાવ રાખે છે એને જ પરમાત્માનું શાસન મળે છે, એ સમજી શકે છે, એ આરાધી શકે છે, એ ભવ સુધી પરમાત્માના શાસનમાં રહે છે, બહાર જતો નથી. અને જેને પરમાત્માના શાસન ઉપર અહોભાવ આદરભાવ નથી એ બધા બીજા ભાવની અંદર પરમાત્માના શાસનની બહાર ફેંકાય છે, બહારથી પણ મળતું નથી. અને આ ભાવમાં પણ અંદરથી પરમાત્માનું શાસન નથી અને આ ભાવમાં પણ પરમાત્માના શાસનની આરાધના કરી શકતા નથી, વિરાધના કરે છે. માટે પરમાત્માના શાસન ઉપર અહોભાવ રાખજો, ત્યાં બીજે ક્યાંય ખેંચાતા નહીં. અને પરમાત્માનું શાસન સમજવા માટે, શ્રદ્ધા કરવા માટે અને આચરવા માટે પ્રયત્ન કરજો.